કે ભાઈ સૌ અત્યારે કેવું કરવા માંડ્યા પેપર સેટર કે ધ્યાન રાખજો કે એક શબ્દ બોલું એની પર તો કે ભાઈ હવે વ્યાખ્યા પૂછે છે પણ પર્ટિક્યુલરલી નામ દઈને પૂછે છે કે આર્થિક વિકાસની વ્યાખ્યા મેકલોપે આપી નહીં આપો હવે પર્ટિક્યુલરલી જે શાસ્ત્રીય નામ આપ્યું હોય નામ આપીને વ્યાખ્યા જણાવવાનું કહેજો એટલે હવે તો તમારે બધી વ્યાખ્યાઓ પાકી કરવી પડે પહેલાં કેવું હતું જ્યારે અમે સ્ટડી કરતા ત્યારે માત્ર આર્થિક વિકાસની વ્યાખ્યા જ માંગતા હતા પરંતુ હવે એક્ઝામ અને પેપર સેટરનો ટ્રેન્ડ બદલાણો છે એ એમ પૂછે કે માઇકલ ટેડરોએ આપેલી વ્યાખ્યા જણાવો તો તમારે એની જ વ્યાખ્યા જણાવવી પડે અન્ય કોઈ અર્થશાસ્ત્રી આપેલી વ્યાખ્યા જણાવો ને એટલે તમને માર્ક્સ ન મળે માર્ક્સ કેવો હોય શૂન્ય હોય સમજાય છે કોન્સેપ્ટ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ ઓકે હવે મેકલોપ તો સૌથી પહેલા માઇકલ ટોડેરો એટલે શું કીધું માઇકલ ટોડેરો એવું કીધું કે આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ બહુ પરિમાણીય છે બહુ પરિમાણીય એટલે કે એક કરતાં વધુ પરિમાણ હોય મેં તમને કાલ વાત કરી હતી કે આર્થિક વિકાસ થવાથી લોકોની આવક વધશે તો રોજગારી મળશે રોજગારી જો સૌથી પહેલાં તો કે ભાઈ સૌથી પહેલાં આવક વધે તો રોજગાર ઉત્પાદન લોકોની માંગ વધશે લોકોની માંગ વધે એટલે ઉત્પાદન વધે જો સૌથી પહેલાં ધ્યાન રાખજો ક્યાંથી હું બોલું છું ત્રણ વાર તમારા માટે રિપીટ કરું છું મારા સ્પીડમાં ચાલી જશો આવક વધશે એટલે તમે નવી નવી વસ્તુ ખરીદશો નવી નવી વસ્તુ ખરીદો પહેલાં એનું પહેલાં કંપનીએ શું કરવું પડે ઉત્પાદન કરવું પડે એટલે આવક વધે એટલે લોકોની માંગ વધે એટલે ઉત્પાદન વધવાથી લોકોની રોજગારી વધશે અને રોજગારી જો આખી પેનલ લખું છું એ આગળ તમારા મુદ્દામાં કામ આવશે એટલે અહીંયા લખું છું જો સૌથી પહેલાં આવક વધે દેખાય છે કોઈને સ્ટુડન્ટ્સને આવક વધવાથી લોકોની માંગ વધવાથી ઉત્પાદન નથી દેખાતું ઓકે ચલો થોડાક મોટા અક્ષર લખવાની કોશિશ કરી હવે આવક હે ઓકે ચલો આવક વધવાથી કરે ઓ પ્રોબ્લેમ સોલ્વ અવાજ ચોટે છે કરે ચલો આવક વધવાથી માંગ વધવાથી ઉત્પાદન વધશે ઉત્પાદન વધવાથી હવે ઉત્પાદન કરવું લોકોની જરૂર પડે એટલે રોજગારી વધશે રોજગારી વધવાથી લોકોની આવક વધશે તો જીવન ધોરણ સુધરશે જો જીવન ધોરણ સુધરે તો આર્થિક વિકાસ શું વધશે આવક વધશે તો એટ ઇટ ઇઝ સૌથી પહેલાં તેનું શું થશે એની પોતાની પ્રાથમિક જરૂરિયાત એટલે રોટી કપડાં મકાન સંતોષશે એટલે એનું જીવન ધોરણ પણ સુધરશે તો જીવન ધોરણ સુધરશે તો આર્થિક વિકાસ થશે કોન્સેપ્ટ ક્લિયર કે એક કરતાં વધુ પરિણામ મળે છે ચલો કમેન્ટ કરજો ઓકે ડન ચલો આવો કોન્ફિડન્ટ રાખો તો મને મજા આવે ભણા તમે જેટલો મને રિપ્લાય આપો ને એટલું મને વધુ મજા આવે બરાબર સૌથી પહેલા હવે મેકલપ નોટ અ મેકઅપ મેકલપ ધ્યાન રાખજો અર્થશાસ્ત્રી મેં આવી રીતે ટેસ્ટ લેતા હોય ને જોયા છે મેકઅપ લખે મેકઅપ ને તેનો ધ્યાન રાખજો મેકલપ ઓકે સૌથી પહેલા જો મેકલપ શું કહે છે કે વસ્તી સ્થિર હોય એટલે અત્યારે આપણા દેશની વસ્તી 130 કરોડની છે તો 130 કરોડની જ રહે અથવા તો શું કીધું વસ્તી સ્થિર રહે અથવા તો વસ્તી વધતી હોય પરંતુ જો શું કીધું વસ્તીને વસ્તી આ કંઈ લેવા દેવા જ નથી વસ્તી સ્થિર રહે અથવા તો વસ્તીમાં વધારો થાય પરંતુ જે ઉત્પાદનના સાધનો છે ક્યાં છે ઉત્પાદનના સાધનો જમીન મૂડી શ્રમ અને નિયોજક ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી શું કીધું ફેરફાર જન્માવતી એવી રીત છે કેવી રીતે તો સાંભળો હું તમને પહેલાં સૌથી વસ્તી સ્થિર રહે અથવા તો વધે પરંતુ ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં ફેરફાર હવે તમને બધાને ખબર છે કે પહેલાંના સમયમાં આપણે જેવી રીતે ઉત્પાદનની રીત હતી એવી જ છે અત્યારે ઉત્પાદનની રીત ચલો કમેન્ટ કરો પહેલાંના સમયમાં બળદ દ્વારા ખેતી થતી હતી અત્યારે બળદ દ્વારા જ થાય છે કોણે હા કમેન્ટ કરી હવે અજુભાઈ તમે બળદને જોવો છો અત્યારે ખાસ આવે ટ્રેક્ટર આવી ગયા ટેકનોલોજીમાં ચેન્જીસ આવ્યા જોવો છો કે જોતા હાઇબ્રિડ બિયારણ આવી ગયા આજે પદ્ધતિમાં ફેરફાર થયો શું કીધું ઉત્પાદનના સાધનો અને તેની પદ્ધતિમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે તો જો સાહેબ તો પહેલાં કે ધ્યાન રાખજો તો કે ભાઈ આર્થિક વિકાસ એટલે વસ્તી સ્થિર રહે અથવા વધતી હોય પરંતુ જે ઉત્પાદન કરવાનું છે એના સાધનો ઉત્પાદનના સાધનો
પહેલાના ખેડૂત કેવા હતા તો કે ભાઈ ગયા વર્ષનું જો જૂનું બિયારણ પડ્યું હોય ને એની બિયારણથી વાવેતર કરતા ઈ અને એ પહેલું જે જૂનું બિયારણથી વાવેતર કરતા એટલે કે બિયારણ સારું હતું ને તો ઉત્પાદન કેવું થાય એટીજીસ તો ઓછું જ થાય થાય કે ન થાય તો કમેન્ટ કરો ફટાફટ સારી એવી દવાનો છંટકાવ ન કરે સારી એવી દવાનો છંટકાવ ન કરે સમયસર હળ ના હાકે તમે જુઓ હવે માણસ પ્રેશર કરે અને ટ્રેક્ટર દ્વારા જે પ્રેશર કરવા હોય બંનેમાં ચેન્જીસ હોય કે ન હોય ચલો તમે જ છો ઓકે તો હું એ જ કહેવા માંગુ છું કે જો જે ઉત્પાદનના સાધનો છે ટેકનોલોજી વાળા થઈ જાય પહેલાના સમયમાં જે બી ખેતી થતી હતી ને ખેતી માણસો દ્વારા થતી હતી અત્યારે ચેન્જીસ આવ્યો છે શું તો કે ભાઈ અત્યારે ખેતી કેના દ્વારા આપણે કરીએ છીએ ટેકનોલોજી દ્વારા કરીએ છીએ એટલે ઉત્પાદનની પદ્ધતિ બદલાણી નો બદલાણી પહેલા હળ હાંકતા હતા હવે આપણી જગ્યાએ શું લઈ આવ્યા ટ્રેક્ટર લઈ આવ્યા પહેલા જૂનું બિયારણ વાવતા હતા હવે આપણે હાઇબ્રિડ બિયારણ વાવીએ છીએ પહેલા આપણે દવાનો નિંદણ પહેલાના સમયમાં નિંદણ જે અનૈચ્છિક વનસ્પતિ કે જે આપણી કામની ન હોય નિંદણ એ જે નિંદણ છે એની માટેની કોઈ દવા નહોતી અત્યારે આપણે નિંદણ છાંટીએ તો જે જંતુનાશક છે એ બધી દવા જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી જંતુઓ મરી જાય છે આ બધો ઉત્પાદનની પદ્ધતિમાં શું આવ્યો કહેવાય ફેરફાર આવ્યો કહેવાય હવે આને કારણે જો જંતુઓ મરી જાય તો પાકનું ઉત્પાદન કેવું થશે વધુ થશે કે નહીં થાય ચલો હા જો પાકનું ઉત્પાદન વધે તો લોકોની આવક વધે કે ન વધે ઉત્પાદન વધે માર્કેટમાં ઉત્પાદન વધુ વેચે તો લોકોની આવક વધશે વધશે કે નહીં વધે ચલો મારી સાથે જ રહેજો પાછળ ન છૂટતા હે હેલો જો લોકોની ઉત્પાદન વધશે તો લોકોની આવક વધશે તો અહીં આપણે એ જ કીધું છે કે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં એવી રીતે ફેરફાર કરવાનો છે કે જેના લીધે લોકોની જે માથાદીઠ આવક હોય ને એમાં સતત વધારો થતો હોય હવે જો આવી તમામ રીતે ઉત્પાદનની પદ્ધતિ ચેન્જ કરવી ટાઈમ ટુ ટાઈમ સારું એવું હાઇબ્રિડ બિયારણ વાવવામાં આવે યોગ્ય ખેતી કરવામાં આવે યોગ્ય ખાતર નાખવામાં આવે તો જરૂર સમય પ્રમાણે સારી એવી દવાનો છંટકાવ કરવામાં આવે વ્યવસ્થિત રીતે ટેકનોલોજી દ્વારા હળ હાંકવામાં આવે આવી રીતે ઉત્પાદનમાં પદ્ધતિમાં ફેરફાર કરવાથી ઉત્પાદન વધશે જેના લીધે લોકોની માથાદીઠ આવક વધશે અને આ માથાદીઠ આવક વધે છે કેવી રીતે તો કે માથાદીઠ આવકમાં જે વધારો થાય છે કેવો વધારો હોવો જોઈએ સતત વધારો હોવો જોઈએ હવે તમને એટલી તો ખબર હોય ને કે લોકોની માથાદીઠ આવક વધે તમારી આવક વધે તો તમારું જીવન ધોરણ સુધરશે કે નહીં સુધરે કમેન્ટ કરો જરૂર ચલો તો લોકોનું જીવન ધોરણ સુધરે અને જો હંમેશા કહું છું જેવી રીતે દેશના લોકોનું જીવન ધોરણ સુધરશે એટલે આર્થિક વિકાસ થયો કહેવાય ફોર એક્ઝામ્પલ તમારી આવક વધે તો તમે સાદા ચોખા ખાતા હોય ચોખામાં તમે બાસમતીમાં આવો કે ના આવો તમારી પાસે સાયકલ હોય તો તમે સારી એવી ગાડી લેવાનું પસંદ કરશો અથવા ફોર એક્ઝામ્પલ ફ્રીજ હોય તો આવક વધે તો તમે ડબલ ડોરનું ફ્રીજ લેશો તમારા આવક વધવાથી સાંભળો તમારી આવક વધવાથી તમારું જીવન ધોરણ બદલાય કે ન બદલાય ચલો કોઈ એવો વ્યક્તિ જોયો જેને 5 લાખની આવક હોય અને સાયકલ ચલાવતો હોય મેં તમે જોયું હોય ચલો કમેન્ટ કરજો ફટાફટ ચલો કમેન્ટ કરો કે લોકોનું જો આવક વધશે તો જીવન ધોરણ સુધરશે કે નહીં સુધરે તે હા વેરી ગુડ કે તમારા ફોર એક્ઝામ્પલ તમારા પપ્પાની આવક વધુ હોય તો એટલીસ્ટ તમને સારા પુસ્તક લઈ દે તમારું શિક્ષણમાં વધારો કરે અથવા તમે હોટલની અંદર સારું સારું જમવા લઈ જાય આ કેટલા બધા તમારી જે લાઈફસ્ટાઈલ હોય ત્યાંથી ચેન્જ થઈ જાય પણ લાઈફસ્ટાઈલ ક્યારે ચેન્જ થાય જો તમારી આવક વધુ હોય તો હવે તમે જ મને એક વાત કરો સમજાવજો કે 5000 જે વ્યક્તિની આવક હોય અને 50000 જે વ્યક્તિની આવક હોય બંનેની લાઈફસ્ટાઈલ સરખી હોય ચલો કમેન્ટ કરો તમે ન હોય ના હોય તો અહીંયા આર્થિક વિકાસમાં એ જ કહે છે કે ઉત્પાદનના સાધન અને ઉત્પાદનની રીતમાં એવી રીતે ફેરફાર થાય કે જેથી લોકોની માથાદીઠ આવક સતત વધે એટલે કે વાર ઘટવી ન પડે તેની આવકમાં શું થાય સતત વધારો થાય આવક સુધરશે તો લોકોનું જીવન ધોરણ સુધરશે જીવન ધોરણ ઊંચું આવે તો દેશનો આર્થિક વિકાસ થઈ જાય હવે વિચાર કરો દેશની 125 કરોડની વસ્તી છે આ 125
શિક્ષક ને જે કોઈ કોઈ વ્યક્તિ પાસે સારી એવી આવક હોય તો એને અમથું અમથું ભૂખું રહેવાનું મન થાય. ચલો વિચાર કરો, જે વ્યક્તિની પર મંથ 50,000 ઇન્કમ હોય એ વ્યક્તિ લાઈનમાં ઉભો રહે ચોખા લેવા માટે? તમે કહેજો, કમેન્ટ કરજો. એ વ્યક્તિ શું એવી રીતે જાય? ન જાય. તો એટલા માટે જ કહું છું, એ વ્યક્તિ એવી રાશન કાર્ડની વસ્તુ લેવા કોણ જાય કે જેની આવક ઊંચી નથી તે, અને જેની ઊંચી હોય જાય ને એને આપણે અપવાદમાં ગણવાના, એવા એકાદ બે અપવાદ હોય બરાબર, બધી જગ્યાએ એવા મળી રહે. તો એટલા માટે હું તમને કહું છું કે જો તમારી આવક વધે ને એટલે તમારું જીવન ધોરણ સુધરી જ જાય, એ તમારે માની જ લેવાનું. હવે ઉદાહરણ તરીકે તમારા પપ્પાની આવક 50,000માંથી 5,00,000 આવક થયો હોય તો કદાચ બની શકે કે તમારા પપ્પા તમને આઉટ ઓફ કન્ટ્રી એજ્યુકેશન માટે મોકલે, કદાચ બ્રિટિશ લેંગ્વેજની અંદર તમને ભણવા મોકલી શકે. એટલે આવક વધે તો થાય. હવે આવક જ વધુ ન હોય તો તમને ભણાવવાનું હોય ને, કદાચ નોમિનલ ફીસમાં ભણાવે. પણ આ બધો સંબંધ કેની સાથે છે? આવક સાથે છે. આવક વધે ને એટલે સૌથી પહેલાં જરૂરિયાત કઈ સંતોષાય? જે પ્રાથમિક છે પહેલી, રોટી કપડાં મકાન, એ સંતોષાય જાય. પછી કેની તરફ? સુખ સગવડ, પછી સુખ સગવડ પછી પહેલાં પછી જાય બરાબર. સૌથી પહેલાં માણસ ભૂખો હોય તો સારી એવી શોપિંગ કરવા ન જાય, સૌથી પહેલાં એ શું ખરીદે, નાસ્તો ખાય કે ન ખાય? ચલો કમેન્ટ કરો. ચલો માની લો તમે 5 દિવસથી ભૂખા છો, સૌથી પહેલાં તમે સેલેરી તમારા હાથમાં 10,000 રૂપિયા આવી, તો સૌથી પહેલાં શું તમે શોરૂમની અંદર બ્રાન્ડેડ કપડાં લેવા જશો? કમેન્ટ કરો. સૌથી પહેલાં શું કરો? નાસ્તો કરશો ને તમે, જમશો. એટલે પ્રાથમિક જરૂરિયાત કઈ છે? રોટી કપડાં મકાન. પછી તમે 4-wheel લેવાનું વિચારો, સારી એવી આવક થાય. તો અહીંયા તમને એ જ કહે છે, ઉત્પાદનના સાધનોનો ફેરફાર એવી રીતે થાય, ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની પ્રક્રિયામાં એવી રીતે ફેરફાર થવો જોઈએ કે જેથી લોકોની માથાદીઠ આવક વધે સતત, અને માથાદીઠ આવક વધે એટલે જીવન ધોરણ સુધરે. ચલો એટલે આર્થિક વિકાસ થઈ ગયો. કે આમાં કઈ પ્રશ્નો છે કમેન્ટ કરજો ફટાફટ. તો આગળ લક્ષણો પર વધું છું, ચલો કમેન્ટ કરો. યસ, એક પણ ક્વેશ્ચન નથી. જો ક્વેશ્ચન હોય તો પૂછજો, નહીં તો અત્યારે મારી સામે તમારા નામનું લિસ્ટ છે, હું નામ દઈને બોલીશ અને તમારે આન્સર આપવો પડશે મને. ચલો કેટલા વ્યક્તિ મારા લેક્ચર અટેન્ડ કરે છે? બધાને સમજાઈ ગયું? તો એક બેની જ હા આવે, બીજા જોતા વાળા છે મારા લેક્ચરમાં. ઓકે ડન. હવે આર્થિક વિકાસના લક્ષણો, એમાં પહેલું આર્થિક વિકાસનું લક્ષણ છે શું? તો કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કેવી? સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ બંધ ન થાય. ચલો દરેક વ્યક્તિને આ બોર્ડમાં દોરી છે દેખાય છે આ મોટું, કારણ કે આ બાબત એક દોરી સમજાવીશ ને તો બધું સમજાય. આર્થિક વિકાસનું પહેલું લક્ષણ છે. ચલો હવે એકદમ અવાજ સંભળાય છે. આર્થિક વિકાસનું પહેલું લક્ષણ છે, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં આર્થિક વિકાસ એ ચોક્કસ દિશામાં. ચલો હવે એની ચાર્ટ દોરી ન દેખાતું એમ. ચલો તો હું અહીંયા મોટો દોરું છું, દેખાય તો ઠીક થાય, નહીં તો પછી બેક કરશું બીજું શું. અરે ખાલી તમે આલેખ તો જોયો છે ને? ચલો હું બોલું છું. આલેખ જોયો છે? જોયો છે ને? તો મેં આલેખ જ દોર્યો છે. એમાં સૌથી પહેલા ટેક્સ્ટ બુક કાઢો, એટલે હું ટેક્સ્ટ બુક ના જ શબ્દ બોલીશ, બીજા નહીં બોલું, તમને સમજાઈ જશે. ચલો સૌથી પહેલા એમને એમ કીધું છે, આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે. એમાં લખ્યું છે કે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી રીતે ચોક્કસ દિશામાં
परिणाम
ક્રિયાત્મક, પરંતુ આર્થિક આર્થિક વિકાસમાં બંને પરિવર્તન થાય છે, પરિણાત્મક અને ગુણાત્મક બંને. કેવી રીતે જોઈએ તો આપણે તમને વાત જ કરી હતી કે પરિણાત્મક પરિવર્તન એટલે શું, તો કે ભાઈ ઉત્પાદનમાં વધારા સાથે કોને સંબંધ છે, પરિણાત્મક ઉત્પાદનમાં જે વધારો થાય કેવું પરિવર્તન છે, પરિણાત્મક પરિવર્તન છે. ઉદાહરણ તરીકે હું અત્યારે લીંબુનું વાવેતર કરું છું, એક સાંકડું નકરું લીંબુનું વાવેતર કરું છું અને લીંબુના ઉત્પાદનમાં વધારો થયો, એ કેવું પરિવર્તન કહેવાય છે, પરિણાત્મક પરિવર્તન કહેવાય છે. એમાં માત્ર મેં ઉત્પાદનને ધ્યાનમાં લીધું, ગુણવત્તાને મેં ધ્યાનમાં નથી લીધી. હવે સાંભળો એ જ બાબતને, હું મોસંબીના ફળ સાથે કલમ કરું, કલમ કરીને વાવેતર કરું એટલે લીંબુનું ફળ કેવું મોટું હશે કે નહીં હોય, તો કમેન્ટ કરો યસ યા નો. હા, તો એ સંશોધન કર્યું કહેવાય કે ન કહેવાય, સંશોધન થયું કે નહોતું, ચેન્જીસ કર્યા કે ન કર્યા. સાદું લીંબુનું ફળ અને મેં મોસંબી બંનેની મેં શું કરી, કલમ કરી, એટલે મેં સંશોધન કર્યું જેથી વસ્તુની ગુણવત્તા બદલાશે, બદલાશે કે નહીં બદલાય. હવે જે સાદા લીંબુ હતા એમાં નીકળતો લીંબુનો રસ અને આજે આપણે કલમ કરી લીંબુના રસ, બંનેમાં સરખો જ લીંબુનો રસ નીકળશે. ચલો તમે કહો, વેરી ગુડ, વેરી ગુડ, સારો આન્સર છે, બંનેમાં સરખો રસ નીકળે નહીં, કારણ કે બંનેની ગુણવત્તા કેવી છે, અલગ છે. એટલે જ કીધું કે જો આર્થિક વિકાસમાં ગુણાત્મક સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરીને જે સુધારો થાય છે એ પરિવર્તનને કેવું કહેવાય છે, ગુણાત્મક પરિવર્તન કહેવાય છે. અને એમાં ઉદાહરણ તરીકે લખ્યું છે, ઉદાહરણ તરીકે સંકરણ, સમજાય છે. અત્યારે જો આપણા દેશની અંદર સારી સારી એવી ટેકનોલોજી વિકસાવવામાં આવે છે, તમે જો અત્યારે સૌથી પહેલા તો કે ભાઈ અત્યારે તમે ખાસી જગ્યાએ જો મેટ્રો ટ્રેન ચાલે છે, હવે તમે એટલી તો કોમન સેન્સ હશે જ તે કે આપણી જે સાદી રેલવે છે એ કરતાં મેટ્રો કેવી ઝડપથી પહોંચાડે, ખબર છે. ચલો કમેન્ટ કરો, મેટ્રો જોયેલી છે ને મેટ્રો, ઓકે. તો હા, એ જ કહેવા માંગુ છું કે આપણે આખું જો ઝડપમાં તો ફેરફાર થયો તે, પરંતુ આખું સ્ટ્રક્ચર બદલાઈ ગયું, ન બદલાઈ ગયું. તમે દિલ્હી જજો, દિલ્હીમાં કેવું છે કે એનું આખું એનું જે રેલવે સ્ટેશન છે એ અલગ છે અને એ છે ને ભોંયરામાં ચાલે દિલ્હીમાં. તો તમને એ રેલવે દે મેટ્રો ચાલે, આપણે કેમ આ નોર્મલ રેલવે ચાલી દેખાય, દિલ્હીમાં એવું નથી, સમજાય. એટલે આ ચેન્જીસ છે. એટલે હવે તમને ઉત્પાદક જો ઉત્પાદનમાં વધારો થાય એ ધ્યાનમાં લઈ પરિવર્તન કેવું કહેવાય છે, પરિણાત્મક પરિવર્તન કહેવાય. પરંતુ સંશોધન કરવાનું કેમ, મેં લીંબુને મોસંબી સાથે કલમ કરી અને એ પરિવર્તન કરવું અને સુધારો કરવું એ પરિવર્તન કેવું કહેવાય છે, ગુણાત્મક પરિવર્તન કહેવાય છે. ચલો આ બાબત ઉપર કોન્સેપ્ટ ક્લિયર, યસ યા નો, ઓકે ડન. ચલો ઓકે ડન ડન ડન. ચલો થર્ડ પોઈન્ટ, માંગમાં પરિવર્તન. હવે આ બાબત બહુ શીખવા દેવી છે. માની લો કે આર્થિક વિકાસ થાય તો લોકોની આવક વધે કે ના વધે, ચલો આર્થિક વિકાસ થશે તો લોકોની આવક વધશે કે નહીં વધે, કમેન્ટ કરો યસ યા નો. મેં ક્યારની આમ જો આ લેક્ચર ચાલુ થયું ત્યારથી કહું છું, આર્થિક વિકાસ વધે એટલે લોકોની આવક વધે. જો લોકોની આવક વધશે તો લોકોની રુચિ બદલાય કે ન બદલાય. હવે તમને એટલી ખબર જ હોય કે જો તમારી 5-10 હજાર આવક હોય તો તમે એ પ્રમાણે જીવતા હોય, પછી 5 હજારની જગ્યાએ તમારી 5 લાખ આવક થાય ને તો તમારી રુચિ બદલાઈ જાય, પછી તમે પેશનવાળી જિંદગી જીવો, જીવો કોણ જીવો. ચલો પંખો, હા પંખો હોય તો એસી આવી જશે, પંખો હોય તો એસી આવી જશે, સાદા કપડામાંથી વેસ્ટર્ન કપડા આવી જશે. તો લોકોની માંગ બદલાશે, સારું જીવન ધોરણ જો જીવતા હશે એમાંથી સારું આવશે. એટલે કીધું કે જો આર્થિક વિકાસ થવાથી લોકોની આવક બદલાશે, આવક બદલાય ને એટલે પસંદગી બદલાય જાય, ડેફિનેટલી 110%. તમારે તમે તમારી જગ્યાએ રાખો ને, તમારે અત્યારે જો તમારા પપ્પાએ તમને પહેલાં સાયકલ લઈ દીધી હોય, માની લો સારી એવી તમારા પપ્પાની ઇન્કમ થઈ, તો તમે પપ્પાને એ તો કહો કે પપ્પા સ્કૂટી યા બાઇક અપાવી દીધું, કયો કે ન કયો, ચલો કમેન્ટ કરો. ચલો થાય કે ન થાય, એટલે કીધું કે જેવી રીતે લોકો તમારે અત્યારે તમને ગમે ત્યારે સર્વે કરવાની છૂટ
ગમે વ્યક્તિનો કે તમે જોજો એ લોકોની આવક ચેન્જ થાય એટલે રુચિ એટલે પસંદગી બદલાય જ જાય પસંદગી બદલાશે એટલે માંગ બદલાઈ જાય હવે માની લો મારી 5000 આવક હતી કે હું સાદા ચોખા જમતી હતી પરંતુ મારી 5 લાખ રૂપિયા આવક થાય તો હું સાદા ચોખા જમતી હોય બાસમતી રાઈસ કે રોમિતા બચ્ચન જે એડવર્ટાઇઝમેન્ટ કરે છે એ ચોખા હું ન નાસ્તા ન લઉં જમવામાં फैशन रुचि बदलानी ना बदलानी कमेंट करो यस या ना हाँ ये कहू छु के ओके डन हाँ अरे हवे तुम ई विचार करो के मारी आवक होय ओछी तो हूँ के बस द्वारा मुसाफरी करू अथवा नानी एवी कोई सादी हूँ टू व्हीलर लो पर मारी आवक 10-15 लाख नी अथवा मानी लो करोड़ों में आवक होय जो कोई भी व्यक्ति जो ओछी आवक होय 5-7 लाख नी तो मारुति सुजुकी केवी कार ले हमारे लो इस व्यक्ति ने आवक करोड़ में कन्वर्ट થઈ ગયો તો BMW અથવા ઓડી લેવાનો વિચાર કરે કરે કે ન કરે ચલો કમેન્ટ કરો હા એટલે કહું છું કે આવક બદલાશે એટલે રુચિ બદલાય છે બરાબર હવે જો અહીંયા ધ્યાન રાખો તો તમે શરૂઆતમાં આવક થશે તો આર્થિક વિકાસ તો તમે શરૂઆતમાં આવક વધશે તો મેં તમને કીધું તો શરૂઆતની અંદર તમારા પૈસા વધે તમે કેની ઉપર ધ્યાન આપો પ્રાથમિક જરૂરિયાત એટલે રોટી કપડા મકાન સંતોષો ને કે ડાયરેક્ટ તમે કે BMW લેવાનો હોય તો બરાબર તમને કોઈ વ્યક્તિ 5 દિવસ સુધી એકદમ ભૂખા રાખે પાણી વિના આપે બરાબર પાણી આપે ચલો એમ રાખીએ તો અરે હવે તમને ડાયરેક્ટ 5 લાખ ની તમને લોટરી લાગી ગઈ માની લો કિસ્મત ખુલી ગઈ તમારી તો હવે સૌથી પહેલા તમે કઈ જગ્યાએ જાઓ સારા એવા સ્ટાઇલિશ મોટ શોખની વસ્તુ લેવા અથવા થિયેટરમાં મૂવી જોવા જશો કે નાસ્તો કરવા જશો ચલો કમેન્ટ કરો હા એટલે સૌથી પહેલા આવક વધવાથી લોકોની પ્રાથમિક જરૂરિયાત ઝડપથી વધે આવક વધે એટલે સૌથી પહેલા તમે જો ઘરની અંદર ખાવા પીવાની વસ્તુમાં ચેન્જીસ કરો અને એ ચેન્જીસ કરતા પણ તમારી આવક વધે તો પછી તમે શું કરશો મોજ શોખ અને સુખ સગવડ ઉપર ધ્યાન દેશો કેવી રીતે સાદું ટીવી હશે તો સારું એવું મોટું LED ટીવી લાવશો હોટલની અંદર વન ટાઈમ જતા હોય તો 5-5 વાર જમવા જશો પછી તો કે ફ્રીજ ડબલ ડોરનું આવી જાય પછી સામાન્ય ગાડીમાંથી BMW આવી જાય ચેન્જીસ થશે કે નહીં થાય જો સૌથી પહેલા આવક વધશે ને તો પહેલા પ્રાથમિક જરૂરિયાત એટલે રોટી કપડાં મકાન સુધરશે એ સુધરી જાય પછી જો પૈસા વધે તો મોજ શોખ ઉપર ધ્યાન દેવે ઓકે ડન કોન્સેપ્ટ ક્લિયર ચલો યસ યા નો કમેન્ટ કરો સમજાણું તમે તમારી જગ્યાએ રાખો તમારા પપ્પાને માની લો કે અત્યારે 15000 ની આવક છે ચલો ધ્યાન રાખજો માની લો ફોર એક્ઝામ્પલ અત્યારે તમારા પપ્પાની 15000 ઇન્કમ છે એટલે તમે નોર્મલ લાઇફસ્ટાઈલ જીવતા હો જે સામાન્ય જરૂરિયાત પણ ઈ જ ઇન્કમમાંથી તમારા પપ્પાની 50000 ઇન્કમ થાય તો તમે માની લો તમારા પપ્પાને અત્યારે 15000માંથી પર મંથ 50000 આવતા હોય તો તમે એકવાર તો તમારા પપ્પાને કહો કે કે સારું જમવાનું પતી જાય વ્યવસ્થિત ઘરની ઘર વ્યવસ્થિત થઈ જાય સારું એવું જીવન ધોરણ સુધરે પણ તમે તમારા પપ્પાને એ તો કહો કે પપ્પા ગાડી અપાવી દો કહો કે ન કહો ચલો કમેન્ટ કરો કહો કે ના કહો બેનોની કે બાબા સ્કૂટી લઈ દો હવે જરૂર પડશે એ આ બધું ક્યારે થાય જો આવક વધે તો બરાબર એટલે સૌથી પહેલા આવક વધશે તો લોકોની રુચિ બદલાશે અને માંગ પણ બદલાશે એટલે સૌથી પહેલા માંગ કેવી વસ્તુની કરે તો મેં તમને કીધું પ્રાથમિક એટલે રોટી કપડાં મકાન હવે તમને એ જ ખબર છે કે વ્યક્તિ જો ભાડાના મકાનમાં રહેતો હોય રેન્ટ ઉપર એ વ્યક્તિની આવક વધે ને તો સૌથી પહેલાં એ પોતાનું ઘર લે બરાબર હોટલમાં રહેવા જાય ને સમજાય છે હું શું કહું છું માન લો કે 50 લાખ માન લો કે તમારી પાસે એવી જૂની પ્રોપર્ટી પડી હતી પ્રોપર્ટી તમે વેચો છો અને તમારી પાસે 50 લાખ રૂપિયા આવી ગયા બરાબર હવે તમારી પાસે 50 લાખ આવી ગયા હોય તો તમે અહીંથી બોમ્બે તાજ હોટલમાં રહેવા જાઓ પોતાનું અહીંયા ઘર વસાવો ચલો કમેન્ટ કરો યસ યાર શું કરશો તમે હા જો જે હોટલમાં જાય ને એ કોક જ મૂર્ખો હોય સમજો સમજમાં આવ્યું કોક જ એવું વિચારતું બાકી સૌથી પહેલા તો આવું અર્થશાસ્ત્રીઓએ જેટલો તમારા પર સર્વે કર્યો હોય ને બધા દેશોનો સર્વે એવું બોલે છે કે જે વ્યક્તિની આવક વધે ને સૌથી પહેલા પોતાનું જીવન ધોરણ સુધારે રોટી કપડાં મકાન બનાવે અને એ પછી જો પૈસા વધે તો મોજ સુખ સગવડ અને ભૌતિક સુવિધા ઉપર ધ્યાન દે સારું ફ્રીજ લાવે LED લાવે વોશિંગ મશીન લાવે ઘરને રેનોવેટ કરાવે આ તે બધું તમામ ખર્ચો આવી જાય પછી આવે સુખ સુવિધા બરાબર તો આ સમજાઈ ગયું બીજો ટોપિક માંગમાં પરિવર્તન કેવી રીતે થશે માંગમાં પરિવર્તન ત્યારે જ થશે કે જ્યારે લોકો
કોની આવક વધશે. ઓકે ડન, કોન્સેપ્ટ ક્લિયર? ચલો કમેન્ટ કરો યસ યા નો. એ તમને નો સમજાતો ને એવું મને લાગે છે, સમજાય છે ને આ બાબત? ઓકે ડન. ચલો ચોથો ટોપિક, આ તમને લાગુ પડશે. આ ચોથો ટોપિક કેવી રીતે શ્રમની ગતિશીલતા, આ તમને લાગુ પડશે વિદ્યાર્થીઓ, તમારા જીવન કાળ રિલેટેડ છે. કેવી રીતે? તો જો વિકાસ ને લીધે, વિકાસ થશે તો તમારા પપ્પાની આવક વધશે, આવક વધશે તો તમને સારું શિક્ષણ આપશે કે નહીં આપે? ચલો કમેન્ટ કરો યસ યા નો. હા, હવે માની લો કે તમે સારું એવું શિક્ષણ લીધું હોય, સાંભળજો, સારું એવું ઉચ્ચ લેવલનું આવે, તમે MBBS પાસ અથવા MD ની ડિગ્રી હોય ડોક્ટરની, તો એ વ્યક્તિ જ્યાં રહેતો હોય ત્યાં ગામડામાં મમ્મી પપ્પા સાથે રહે કે કામ શોધવા માટે સિટી તરફ જાય? ચલો કમેન્ટ કરજો યસ યા નો. કઈ બાજુ જશે? વેરી ગુડ, શહેર તરફ જશે. જેને કીધું ને એક જ વ્યક્તિ ભણવામાં ધ્યાન આપે છે, બરાબર, બીજાને કમેન્ટ જ નથી થતું. સારું કીધું કે જો શ્રમની ગતિ અથવા વિકાસને લીધે લોકોની આવક વધે તો આવક વધશે, જેના કારણે શિક્ષણ વધશે. શિક્ષણ વધશે તો વ્યક્તિ રોજગારી મેળવવા માટે સ્થળ બદલશે, બદલશે કે નહીં બદલે? ગામડામાં રહેતો હોય તો વ્યક્તિ સિટી તરફ પોતાનું સ્થળ બદલશે કે નહીં બદલે? ચલો કમેન્ટ કરો. વેરી ગુડ, તો વિકાસને લીધે શિક્ષણ વધશે, શિક્ષણને લીધે રોજગારી કામ મેળવવા માટે થી જાય છે ને ગામડામાંથી સિટી તરફ. તમે જો અત્યારે મોસ્ટ ઓફ પબ્લિક સુરત બોમ્બે જાય છે ને જતી, શા માટે? તો પોતાની ઇન્કમ વધારવા માટે જાય છે ને જતી. ચલો કમેન્ટ કરો. હા, આ ઘણા લોકોને જેને સારું એવું ડાયમંડ પોલિશિંગનું કામ આવડતું હોય, સુરત જ જતા હીરા ઘસવા માટે, સારા એવા જાય છે ને જતા? જાય છે, હા જાય છે ને. અથવા માની લો તમે તે અત્યારે તમે જગ્યાએ છો, માની લો તમે દરેક વ્યક્તિ પાસે એવું સારું એવું, દરેક વ્યક્તિ સારા એવા માર્ક્સ સાથે સારી એવી ડિગ્રી મળી ગઈ, તો શું તમે બધા બોટાદમાં જ રહેશો કે બહાર જવાનું વિચારશો? કમેન્ટ કરજો, બી ઓનેસ્ટ જવાબ આપજો. જશો ને? હા, તો સિટી તરફ જશો એટલે તમારું સ્થળ બદલાશે કે બદલાય? હલો, હા સ્થળ બદલાશે. તો તમે સ્થળ બદલાય એટલે શ્રમિકની ગતિશીલતા થઈ ગયો ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ શ્રમની ગતિશીલતા. જો તમે સ્થળ નો બદલાવો તો તમે ગામડામાં, ગામડામાં તમારી સેવા આપશો એટલે તમારો શ્રમ ક્યાં કરશો? ગામડામાં જ કરશો. પણ તમે તમે સારું એવું શિક્ષણ લીધું, તમારા માતા પિતા અહીંયા નહીં રહે, શા માટે? તો કેમ, એમની પાસે શિક્ષણ નથી એટલા માટે. હવે તમે શિક્ષિત છો, તમારી પાસે શિક્ષણ છે સારું એવું, એટલે રોજગારી મેળવવા માટે તમે અમદાવાદ અથવા બોમ્બે જવાનો અથવા આઉટ ઓફ કન્ટ્રી જવાનો વિચાર કરો, સારું એવું શિક્ષણ હોય તો. હવે તમે હું અહીંયા અહીંયા કહી દઉં, તમારે સર્વે મારવો હોય તો ગૂગલમાં સર્ચ મારવો હોય તો મારી લેજો. IIM નામ સાંભળ્યું છે અમદાવાદની અંદર છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, નામ સાંભળ્યું છે? સાંભળ્યું છે ને, સારામાં સારી શિક્ષણ આપતી સંસ્થા છે IIM. હવે જે વ્યક્તિ IIMમાં ભણ્યો હોય એ આઉટ ઓફ કન્ટ્રી જાય કે ન જાય હોટલ મેનેજમેન્ટ કરવા માટે? આ સર્વે કહું છું, 37% લોકો હોટલ મેનેજમેન્ટ આઉટ ઓફ કન્ટ્રીનો આંકડો છે. આઉટ ઓફ કન્ટ્રી, અમેરિકા, યુકે, કેનેડા જેવા દેશની અંદર, વિકસિત દેશોની અંદર હોટલનું મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ ઇન્ડિયાનો છે. એ પાસ ક્યાંનો હતો? IIMનો. કારણ કે એવું કહે છે કે IIM, જે IIMમાંથી ભણેલા હોય સ્ટુડન્ટ બેસ્ટમાં બેસ્ટ મેનેજ ઓકે કરે છે. પ્રોબ્લેમ સોલ્વ, IIMમાંથી ભણેલો સ્ટુડન્ટ સારામાં સારું સંચાલન કરી શકે, સમજાય છે? એટલા માટે એ, માની લો કે રોજગારી મેળવવા માટે આઉટ ઓફ કન્ટ્રીમાં જાય તો જગ્યા બદલાવે, એને શું કહેવાય? શ્રમની ગતિશીલતા, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ શ્રમને ફેરફાર કર્યો. ચલો સંભળાય છે હવે? ઓકે ચલો, પાંચમો ટોપિક. આમાં કંઈ છે નહીં, હાઉ ઇઝી છે કે તમારું શિક્ષણ વધશે તો તમારે સારી એવી નોકરી લેવી જ પડશે. હવે તમે 20-25 વર્ષના થાવ એટલે તમારા પેરેન્ટ્સ એમ કે જ તેમ આવક, રોજગારી મેળવો. હવે રોજગારી મેળવવા માટે તમારી પાસે સારું એવું શિક્ષણ હોય એટલે તમે ક્યાં જશો? સિટીમાં જશો શ્રમ મેળવવા માટે. શ્રમ મેળવવા માટે સ્થળ બદલો છો એટલે એને શું કહેવાય? શ્રમની ગતિશીલતા. ઓકે ડન, કોન્સેપ્ટ ક્લિયર યસ યા નો? કમેન્ટ કરો. ઓકે ડન, ચલો પાંચ. ઓકે કરે છે પ્રોબ્લેમ સોલ્વ મેડમ, સર પ્રોબ્લેમ થાય છે, એક મિનિટ કરે છે. પાંચમો ટોપિક છે મૂડીનું સર્જન કેવી રીતે, આ બાબત ખાસ શીખવાની જરૂર છે.
હું કહું જે ભણતા હોય એને બી અને ના ભણતા હોય એ રીતે મૂડીની સર્જનમાં કેવી રીતે વધારો. તો જો મેં હમણાં વાત કરી હતી કે વિકાસ થવાથી લોકોની આવક વધે કે ન વધે, ચલો કમેન્ટ કરો યસ યા નો. હા, લોકોની આવક વધે તો જુદી જુદી માંગ કરશે કે નહીં કરે? જુદી જુદી માંગ હે. હા, તો જો લોકોની આવક વધશે તો જુદી જુદી માંગ કરશે. ઉદાહરણ તરીકે 1965 ની અંદર શબ્દ સાંભળજો, હું કહું છું 1965 ની અંદર કઈ કંપની હતી? તો પાર્લે કંપની હતી. અત્યારે શું માર્કેટમાં પાર્લે એક જ કંપની છે? ના. તો લોકોની જેમ જેમ આવક બદલાણી એમ એમ લોકોની માંગ બદલાણી. ઘણા લોકોને ક્રીમ ફ્લેવર જોઈએ છે, ઘણા લોકોને સાદા બિસ્કિટ જોઈએ છે. ક્રીમની અંદર પણ વેનેલા ફ્લેવર, ચોકો ફ્લેવર, સ્ટ્રોબેરી ફ્લેવર અલગ અલગ આવે છે કે નથી આવતા? ચલો કમેન્ટ કરો. આવે છે ને? હા, એટલે જ કીધું છે. જો ધ્યાન રાખજો, આર્થિક વિકાસ થવાથી જુદી જુદી લોકોની માંગ બદલાશે કે નહીં બદલાય? તો દરેક વ્યક્તિ હા માંગ બદલાય. માંગ બદલાય એટલે હવે માની લો પાર્લે એક જ કંપની વાળો હોય અને લોકોની માંગ થાય તો નવો ઉદ્યોગ સ્થાપે કે ન સ્થાપે? એટલા માટે કીધું કે નવા સાહસિકો શું કરશે? નવા સાહસિકો મૂડીનું સર્જન કરી ધંધો ચાલુ કરશે કે નહીં કરે? હવે અત્યારે તમે તેમ કહેતો હોય કે ભાઈ અત્યારે સારા એવા સારો એવો અત્યારે તમે જુઓ, પહેલા ડોમિનાર પિઝા નું અત્યારે ઇન્ડિયામાં કઈ ચલણ હતું નહીં, અત્યારે પિઝા ઠેરે ઠેર મળે છે કે નથી મળતા? મળે છે કે નહીં મળતા? કમેન્ટ કરો. હા, તો હવે એ અહીંયા પેલા ધંધો સ્થાપશે કે નહીં સ્થાપે? હા, તો એ સૌથી પહેલા મૂડીનું સર્જન કરીને અહીંયા શું કરશે? મૂડી રોકાણ કરશે પેલા ઉદ્યોગ સ્થાપે એટલે. હા, તો આ બધું થયું ક્યારે? તો કે ભાઈ જો વિકાસ થવાથી આવક વધી, શબ્દ સાંભળજો, વિકાસ થવાથી આવક વધી. આવક વધી એટલે લોકોની માંગ જુદી જુદી થઈ કે ન થઈ? થશે કે નહીં થાય? થઈ. જુદી જુદી માંગ માટે લોકો શું કરશે? નવા નવા ઉદ્યોગ સ્થાપશે. નવા નવા સાહસિકો નવા નવા ઉદ્યોગ સ્થાપીને મૂડીનું સર્જન કરશે. મૂડીનું સર્જન કરીને એમાં શું કરશે? મૂડી રોકાણ કરશે એટલે નવી નવી મૂડીનું સર્જન થશે કે નહીં થાય? ચલો સમજાણી બાબત. આ બધું હા આ બધું શક્ય કેના દ્વારા બને? આર્થિક વિકાસ દ્વારા બનશે. હવે માની લો તમને જ કહું, અત્યારે લોકોની આવક વધશે તો અત્યારે તમને ખબર જ છે કે સૌથી પહેલાં માર્કેટની અંદર BMW અને ઓડી કાર લેવા માટે કોઈ પણ પૈસા નહોતા. પરંતુ જેમ લોકોની આવક વધી એટલે માંગ બદલાણી કે ન બદલાણી? અત્યારે જો દરેક વ્યક્તિ સારામાં પોતાની જીવન ધોરણ સમાજને પોતાની પ્રતિષ્ઠા બતાવવા માટે ભાઈ તમારી કરતાં મારી પાસે સારું છે એવું બતાવવા માટે સારામાં સારી કાર પરચેસ કરે છે, કરે છે કે નથી કરતા? કોકોનેટ છે, સ્પ્રાઇટ છે, અલગ અલગ છે કે નહીં? માની લો માર્કેટમાં એક જ હોય, તમે હવે એમ કહો કે મારે સંતરાનું જ્યુસ જોઈએ છે, તો ફ્રૂટી અત્યારે તમને ખબર હશે ફ્રૂટી નામની એક બોટલ આવે છે કે જ્યારે તમે એમાં જ્યુસ આવે તો એ કંપની. હા, નવા નવા લોકો રોકાણ કરે છે કે નથી કરતા? ચલો સમજાય છે હું તમને શું કહેવા માંગુ છું કે આમ જો લોકોની માંગ ક્યારે વધે, એની પાસે પૈસા હોય, આવક વધુ હોય ત્યારે. આવક વધશે તો નવી માંગ કરશે. નવી માંગ કરે તો લોકોને ખબર, અત્યારે મારે ધંધો ચાલુ કરો હું પહેલાં શું વિચારું કે લોકોની માંગ કેવા છે, એ જ કરીશ કે નહીં કરું? ચલો હા, તો જેની આ માંગ હશે એટલા માટે હું શું કરીશ, નવો ઉદ્યોગ સ્થાપવા માટે સાહસિક વર્ગ હશે એ આગળ આવશે. સાહસિકો નવો ઉદ્યોગ સ્થાપવા સૌથી પહેલાં શું કરશે? મૂડી તો ભેગી કરવી પડે ને, મૂડીનું સર્જન કરી મૂડી રોકાણ કરશે. આવી રીતે મૂડી સર્જન થાય પણ તેના દ્વારા આર્થિક વિકાસ દ્વારા. ચલો સમજાણું કોન્સેપ્ટ? કમેન્ટ ઓકે. ચલો હા, આ તો તમે સમજી જશે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે કે નથી થતો? આર્થિક વિકાસ થવાથી ટેકનોલોજીમાં ફેરફાર થાય છે કે નથી થતો? ચલો કમેન્ટ કરો. હા હા, તમે અત્યારે એ તો વિચાર કરો, અત્યારે પાછા આપણે તમે જોવો છો કે આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, એ ખાસી એવી અન્ય દેશો પાસેથી ટેકનોલોજી લાવે છે, જેમ કે રાફેલ લાવ્યા આ તે ઘણી એવી ટેકનોલોજી લાવે છે કે નથી લાવતા? હા, એનું એક એક્ઝામ્પલ આપું. જો અહીંયા ધ્યાન રાખજો તો કે ભાઈ વિકાસ થવાથી, સાંભળજો શબ્દ, વિકાસ થવાથી પેલા રેલવે ક્યારે, જો રેલવેનું એક્ઝામ્પલ
એક્ઝામ્પલ આપો, પેલા રેલવે કેના દ્વારા ચાલતી તમને ખબર છે? આગગાડી ચાલતી હતી, ખબર છે? કોલસા નાખીને. ઘણા એવા મૂવીમાં જોશો તો દેખાશે, જોઈ છે કોઈ? પેલા રેલવે કોલસા વડે ચાલતી હતી. પરંતુ વિકાસ થવાથી શું થયો? ટેકનોલોજીમાં ફેરફાર થયો. કેવી રીતે? તો આગગાડી પછી કેના દ્વારા આવી? તો કે ભાઈ લોખંડની આવી, પેટ્રોલ કે પછી સોરી કોલસાથી ચાલતી, પછી ડીઝલમાં આવી. ડીઝલમાંથી અત્યારે વીજળી ઉપર ચાલતી ટ્રેન આવી ગઈ. આવી ગઈ છે કે નથી આવી ગઈ? મેટ્રોની. આ બધો શું ફેરફાર થયો? ટેકનોલોજીમાં ફેરફાર થયો કે ન થયો? થયો કે ના થયો? હવે તમને કમ્પ્યુટરનું ઉદાહરણ આપું તો સૌથી પહેલા કેવા કમ્પ્યુટર હતા? પેલા કેવા કમ્પ્યુટર હતા? એકદમ ઓલા ખબર છે, લાંબા મોટા કમ્પ્યુટર આવતા હતા. હા ડબ્બા વ્યવસ્થિત. હા, અત્યારે કેવા કમ્પ્યુટર આવે છે? સારા એવા કમ્પ્યુટર આવે છે કે નથી આવતા? ચલો આ બધું, હા આ બધું શું છે? ટેકનોલોજીમાં ફેરફાર. બેસ્ટ એક્ઝામ્પલ આપવું હોય તો સૌથી પહેલાં તમને ખબર છે, આપણે સ્ટાર્ટિંગમાં મોબાઈલની શરૂઆત થઈ તો કીપેડ ફોન આવતા, પહેલા ચાપોવાળા આવે છે કે આવતા હતા કે નહોતા આવતા? ચલો આવતા હતા, બરાબર. હવે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી તમે જુઓ, અત્યારે દરેક વ્યક્તિ મારો વિડીયો જોવો છો, એ સ્માર્ટફોનની અંદર જોવો છો કે નથી જોતા? આ બધું જે ફેરફાર થયું શું કહેવાય? ટેકનોલોજીમાં ફેરફાર થયો કહેવાય. કહેવાય કે ન કહેવાય? આ બધું શક્ય કેના દ્વારા બેનું? આર્થિક વિકાસ દ્વારા. વિકાસ ન હોય તો તમારી પાસે પૈસા ન હોય, આવક ન હોય, આવક ન હોય તમે ફોન પરચેસ કરી શકો? ચલો કોમેન્ટ કરો. નો કરી શકો. એટલે જ કીધું કે આર્થિક વિકાસ થશે તો તે આધારિત ટેકનોલોજી બદલાશે. જેમ કે રેલવે પહેલા કોલસો દ્વારા ચાલતી હતી, પછી ડીઝલ દ્વારા ચાલી, અત્યારે વીજળી દ્વારા ચાલે છે. એટલા જ માટે કીધું કે જો ટેકનોલોજી આપણે નવી નવી અપનાવશું તો આર્થિક વિકાસ કેવો થશે? ઝડપી થશે. અને આર્થિક વિકાસની પ્રક્રિયા ઝડપી થશે તો સ્વયંભૂ થશે. જેમ કે અત્યારે તમે જોવો છો કે પહેલા કીપેડ ફોન આવતા હતા, અત્યારે તમે ટચ ફોન આવે છે, બરાબર? ચલો આનો કંઈ ક્વેશ્ચન છે? એ તો ત્યાં તમને ખબર જ છે. પહેલાં અત્યારે તમે જો એવા પંખા બી આવે છે, જોયે જોયે કે પંખાનું તે રિમોટ આવે, જો એમ ઓલો મહેન્દ્રસિંહ ધોનીની એડવર્ટાઇઝમેન્ટ આવે છે. હા, વેરી ગુડ. કે રિમોટ દ્વારા પંખા ચાલુ કરી શકાય છે, ખબર છે? આ બધું શું છે? વિકાસ દ્વારા ટેકનોલોજીમાં ચેન્જીસ થાય છે. ચલો કંઈ ક્વેશ્ચન છે તો પૂછી લો મને, તો લેક્ચર ક્લોઝ કરું છું અત્યારે. ઓકે ચલો, થેન્ક યુ. હે, હા બોલો, બોલ બોલ ભાઈ. જે બેન, ચલો એ વ્યાખ્યા છે ને અત્યારે આપણે લાસ્ટ લેક્ચરની અંદર રાખશું. જે વ્યક્તિ હોય ને તમને હું પૂછીએ સમજાઈ દઈશ. ઓકે.